કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં? સરસ. આપણે આગળના લેક્ચરોની અંદર જે પ્રમાણે કાર શીખતા આવ્યા છીએ એ પ્રમાણે એનું રિવિઝન પણ આપણે ખૂબ જ સારી રીતે કર્યું. જે નવ કાર્ડનું રિવિઝન આપણે કર્યું બે ત્રણ લેક્ચરની અંદર, હજુ ત્રણ કાર્ડ બાકી. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ, જેનો યુઝ ઓછો થાય છે એટલે આપણે એને વધારે ઓલાની સાથે, નવ કાર્ડની સાથે ન લીધું. એ નવ કાર્ડ છે એ વધારે પડતા દરેક સેન્ટેન્સની અંદર, આપણી જે એક્ઝામો છે એની અંદર મોસ્ટ ઓફ ઉપયોગમાં લેવાતા હોય એટલે આપણે એનું વધારે થોડુંક રિવિઝનને કર્યું. એક્સરસાઇઝ જોઈ સારી રીતે આપણે એને સમજ્યા. હવે પછીના જે એ ત્રણ કાર્ડ બાકી છે એના પણ આપણે પૂર્ણ જ કરવાના છે, બરાબર? તો આજના લેક્ચરની અંદર આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ એને સમજવાનો છે, એને શીખવાનો છે. એના પછીના લેક્ચરની અંદર ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ આપણે જોશું, બરાબર? ચાલો, તો બધા અહીંયા ધ્યાન આપજો. ધ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. વર્તમાન તો છે પણ કેવો? પૂર્ણ થઈ ગયો છે, કન્ટિન્યુ પણ છે, ચાલુ પણ છે, એવો આ કાળ છે, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. હવે એના નામ ઉપરથી જ આપણે એની વ્યાખ્યા બનાવવી હોય તો આપણે બનાવી શકીએ. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ એટલે કે જે ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ હતી અને વર્તમાનમાં ચાલુ છે, બરાબર? ભૂતકાળમાં શરૂ થઈ હતી એટલે એનો મતલબ શું થયો? તો કે ભૂતકાળમાં શરૂ થઈ એટલે એ પૂર્ણ તો થઈ ગઈ, હજી વર્તમાનમાં ચાલુ છે. ભૂતકાળમાં શરૂ થઈ હતી એટલે એ શરૂ થઈ ગઈ, બરાબર? ક્યારે? તો કે ભૂતકાળમાં. પણ અત્યારે આપણે જોઈએ તો એ ક્રિયા પૂર્ણ થઈ ગઈ અને વર્તમાનમાં ચાલુ છે એટલે કે હજી ક્રિયા ચાલુ છે અને આગળ ભવિષ્યમાં પણ એ ચાલુ રહેવાની છે. ભૂતકાળમાં શરૂ થઈ, વર્તમાનમાં ચાલુ છે, ભવિષ્યમાં ચાલુ રહેવાની છે, બરાબર? તો આવી જે ક્રિયાઓ છે એ દર્શાવવા માટે આપણે મોસ્ટ ઓફ ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, જે ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ હતી અને વર્તમાનમાં ચાલુ છે, ભૂતકાળમાં પૂર્ણ થઈ ગઈ, વર્તમાનમાં ચાલુ છે, ભવિષ્યમાં ચાલુ રહેવાની છે. હવે એની વાક્યરચનાની વાત કરીએ આપણે હકારનકાર પ્રશ્નાર્થની. પહેલાં આપણે હકાર અઝરેટિવ, બરાબર, શરૂઆતમાં કરતા આવશે પ્લસ હેવ અથવા હેઝ આવશે પ્લસ બીન આવશે પ્લસ વી ફોર કે જેને આપણે આઈએનજી વાળું રૂપ કહીએ છીએ પ્લસ કર્મ, આવી વાક્યરચના છે, બરાબર? હકારની વાક્યરચના આવી છે. કેવી છે? તો કે કરતા પ્લસ હેવ કે હેઝ પ્લસ બીન. તો હેવ અને હેઝ પ્લસ બીન એટલે એનો મતલબ થયો પૂર્ણ. આઈએનજી વાળું ક્રિયાપદ છે એનો મતલબ ચાલુ, પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ, આ એની વાક્યરચના છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળની. હેવેઝ પ્લસ બીન પ્લસ વી ફોર આઈએનજી એટલે કે વી ફોર એટલે કે આઈએનજી વાળું ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. નેગેટિવની વાક્યરચના જોઈએ. હકાર નકાર પ્રશ્ન ત્રણેય આપણે જોઈ લેવાના છે. કરતા પ્લસ આ જે હેવ અને હેઝ પ્લસ નોટ આવશે, હેવેઝ પછી નોટ આવશે. નકારની અંદર આપણે બધાને ખબર જ છે કે આપણે નોટ મૂકવાથી વી ફોર પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ,
नकार करवो हो तो आप शू करे कि एक नोट वधारा मूकीए छे कोईपण वाक्य अंदर जरा आप नकार करने थाय तरह आप नोट वधारा मूकीए छे क्या तो कि सहायकारक क्रियापद पछी दरेक कार्यनी अंदर सहायकारक क्रियापद आपेला ज होय छे। एना पछी इंट्रोगेटिव एटले के प्रश्नार्थ, प्रश्नार्थनी अंदर आप शू करे छे ने बधाने खबर हाँ शू करे छे तो कि सहायकारक क्रियापद ने आगळ लेवानुं हेव अने हेज कैपिटल कर्या छे वाक्यनी शरूआत में आवशे प्लस करता आने अहीं लई लेवानुं छे आने अहीं लई लेवानुं छे एटले वाक्य छे आपणुं इंट्रोगेटिव बनी जाए प्लस बीन प्लस वी फोर प्लस कर्म प्लस अन्य शब्द आ थे हकार नकार प्रश्नार्थनी वाक्य रचना। फरीथी रिपीट करीने जोई लीए करता प्लस हेवेज प्लस बीन प्लस वी फोर एटले आईएनजी वाळुं क्रियापद प्लस कर्म प्लस अन्य शब्द अहींया जे हेव अने हेज छे ई शू छे तो के टू हेव नुं सादा वर्तमान कालनुं रूप छे। याद रखो टू हेव सादो वर्तमान काल हेव अने हेज छे टू हेव नुं सादा वर्तमान कालनुं रूप छे। नकार करवा माटे आपणे जे हेव अने हेज छे एना पछी नोट मूकशुं ओके। प्रश्नार्थ करवा माटे आपणे शुं करीए छीए सहायकारक क्रियापदने आगळ लई लीए छीए हेव अने हेज छे ने आगळ लई लो करताने अहींया लई लो एटले ए वाक्य छे आपणुं इंट्रोगेटिव प्रश्नार्थ वाक्य बनी जशे बराबर। बीजी एक वस्तु चालूपूर्ण जे त्रणेय काळ छे चालूपूर्ण वर्तमान काळ चालूपूर्ण भूतकाळ अने चालूपूर्ण भविष्यकाळ एनी अंदर आ बे शब्द सिंस अने फॉर आ बेनो उपयोग थाय छे बराबर। एनी टूंकमां अत्यारे आपणे माहिती जोई लईए बराबर। जे सिंस ए शुं छे तो के पॉइंट ऑफ टाइम छे जेने पॉइंट ऑफ टाइम कहेवामां आवे छे एटले के निश्चित समय, निश्चित समय दर्शाववा माटे सिंसनो उपयोग थाय छे। अने बीजी वात करीए फोरनी, फोर एटले ड्यूरेशन ऑफ टाइम। ड्यूरेशन ऑफ टाइम एटले के समयगाळो आ नक्की छे आमां नक्की होतुं नथी એટલે આ બે શબ્દ છે એ ચાલુપૂર્ણ કાળની અંદર વધારે પડતા ઉપયોગમાં લેવામાં આવે છે। તો હકારનકાર પ્રશ્નાર્થી વાક્ય રચના સિન્સ અને ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ। એક્ઝામ્પલ ઉપરથી આપણને ખ્યાલ આવશે હકાર વાક્ય માની લઈએ આઈ કરતા टू हेव नो रूप हेव आई हेव बीन क्रियापद टीचिंग आईएनजी वाळुं रूप करता प्लस हेव अने हेज माथी हेव प्लस बीन प्लस आईएनजी वाळुं रूप कर्म लईए आपणे इंग्लिश बराबर। जोजो वाक्य आई हेव बीन टीचिंग इंग्लिश वानुं गुजराती शुं थाय हूँ अंग्रेजी शीखी रो छू। हजू पर आप सींस फोन उपयोग करिए एट सींस टू थाउजंड नाइन निश्चित समय में आया मूको है बराबर एट्ला मैं सींस मूको जयरे कोई नक्की समय ईस्वीसन जे दर्शाए तेरे सींस उपयोग थे। तो आ वाक्य है आप आ प्रमाणे बन्यू आई हेव बीन टीचिंग इंग्लिश सींस टू थाउजंड नाइन एट मतलब हूँ 2009 थी अंग्रेजी शीखी रो छू। 2009 भूतकाळ थी गयो त्यारे मारी शीखवानी क्रिया चालू थी अत्यारे पण मारी शीखवानी क्रिया चालू है अने भविष्य में पण हजी चालू रहेवानी छे। एटले माइंड थोड़ोक हकाओ कि जे कोईपण कार्य आपणे भूतकाळमां चालू कर्युं हतुं ई पूर्ण थई गयू हजू पर चालू है आगे चालू रहेवानुं छे आवी वात छे पूर्ण वर्तमान चालू पूर्ण वर्तमान कालनी अंदर दर्शाववामां आवे छे।
સમજાય? તમારી ભણવાની વાત કરીએ, તમે પહેલાં ધોરણથી ભણો છો, દસમા ધોરણમાં તમે પહોંચ્યા, એટલે પહેલાં ધોરણમાં તમે જ્યારે ભણવા બેઠા એટલે તમે પહેલાં ધોરણમાં ભણતા હતા, એ ક્રિયા પૂર્ણ થઈ ગઈ. આગળ તમે ભણતા આવ્યા દસમામાં પહોંચ્યા, ભણવાની ક્રિયા ચાલુ છે. હજુ તમે આગળ ન ભણો તો એક વાત અલગ છે, પણ જો 11-12 કોલેજ કે કોઈ ગ્રેજ્યુએશન પૂર્ણ કરો, બીજી કોઈ ફિલ્ડમાં જાઓ, પણ કહેવાનો મતલબ કે ભણવાની ક્રિયા તમારું ક્રિયા ચાલુ રહેશે, તો આવું દર્શાવવા માટે આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કરવાનો છે. ઓકે, જે ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ હતી અને વર્તમાનમાં ચાલુ છે, ભવિષ્યમાં ચાલુ રહેવાની છે, આવી ક્રિયાઓ દર્શાવવા માટે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. ચાલુ છે અને પૂર્ણ થઈ ગયું, જોયું ને નામ ઉપરથી, ચાલુ છે અને આગળ પૂર્ણ પર થઈ ગયું છે, તો એના માટે આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ ઉપયોગમાં લઈ શકીએ. સિન્સ અને ફોર મેં તમને કીધું પ્રમાણે પોઈન્ટ ઓફ ટાઈમ, નિશ્ચિત સમય બતાવે છે. ફોર છે ડ્યુરેશન ઓફ ટાઈમ, સમયગાળો અમુક બતાવે છે, બરાબર. 2 કલાકથી અને 4 કલાકથી હું લખી રહ્યો છું. હું 2 કલાકથી અંગ્રેજી ભણાવી રહ્યો છું, આવું વાક્ય છે. આઈ હેવ બીન ટીચિંગ ઇંગ્લિશ ફોર 2 અવર્સ, તો એમાં મેં ફોર મૂક્યું, મતલબ નક્કી નથી કઈ 2 કલાકથી, સમયગાળો છે 2 કલાક. આમાં તો નક્કી છે કે ભાઈ સિન્સ 2009, 2009થી હું અંગ્રેજી ભણાવું છું, અત્યારે ભણાવું છું. જ્યારે ભણાવતો હતો 2009માં એ ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, 2020માં અત્યારે હું ભણાવું છું, ક્રિયા ચાલુ છે. 2021-22માં પણ હું હજી ભણાવવાનો છું, ક્રિયા ચાલુ રહેવાની છે. ઓકે, તો આવી દરેક વાત છે એ આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળની અંદર બતાવી શકીએ. નજર કરો જી, ચાલો હવે તમને સમજાઈ ગયું હશે કે ભાઈ આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળના વાક્ય કેવી રીતના બનાવવા. તો આપણે દરેક કાળની અંદર જે પ્રમાણે ટેબલ બનાવતા હતા એ પ્રમાણે આનું પણ ટેબલ બનાવીને આપણે જોઈ લઈએ, એટલે આપણને ખબર પડે કે ભાઈ ચાલુ પૂર્ણ વર્તમાન કાળના વાક્ય છે એ કેવી રીતના બને. પહેલો હકારનો કોઠો, એકવચનની વાત કરીએ, ફર્સ્ટ પર્સન, પહેલો પુરુષ, દરેકની અંદર જે પ્રમાણે આપણે ટીચિંગ ક્રિયાપદ લીધું એ જ ક્રિયાપદ આપણે આમાં લેવાનું છે. આઈ હેવ બીન ટીચિંગ, આઈ હેવ બીન ટીચિંગ, હું અંગ્રેજ કર્મ નથી લખ્યું આપણે, એટલે આપણે હું શીખવી રહ્યો છું, બરાબર. બહુવચનની વાત કરીએ, વી હેવ બીન ટીચિંગ, અમે શીખવી રહ્યા છીએ. સેકન્ડ પર્સન, બીજો પુરુષ, થર્ડ પર્સન, ત્રીજો પુરુષ. ચાલો ધ્યાન આપજો બધા. બીજા પુરુષની અંદર સર્વનામ યુ, યુની સાથે હેવ બીન ટીચિંગ,
એજ વસ્તુ અહીંયા આવશે યુ હેવ બીન ટીચિંગ તું શીખવી રહ્યો છે તમે શીખવી રહ્યા છો ત્રીજા પુરુષની વાત કરીએ હી હેઝ બીન ટીચિંગ બરાબર એટલે અહીંયા ખાસ ધ્યાન રાખજો હી શીટની અંદર આવશે શી હેઝ બીન ટીચિંગ અને ઇટવાળા વાક્યની અંદર પણ ઇટ હેઝ બીન ટીચિંગ એમાં કોઈ વસ્તુ શીખવવાની વાત એટલે કે ઉડતા શીખવે નાની અંદર વસ્તુઓ છે તરતા શીખવે આવી બધી વસ્તુ બરાબર અને બહુવચનની અંદર ધે હેવ બીન ટીચિંગ તો આ પ્રમાણે આપણે ગુજરાતી પર જોઈ લઈએ તે શીખવી રહ્યો છે તેણી શીખવી રહી છે તે શીખવી રહ્યું છે તેઓ શીખવી રહ્યા છે આનું ગુજરાતી છે થોડુંક તમને ચાલુ વર્તમાનકાળ ની અંદર જે ગુજરાતી આપણે કરતા હતા એને થોડુંક અનુકૂળ અનુરૂપ છે પણ આપણે આની અંદર સમજવાનું શું હેવ બીન આવ્યું એટલા માટે પૂર્ણ થઈ ગઈ છે અને હજી આગળ ચાલુ રહેવાની છે તો અહીંયા જે આપણે ટેબલ બનાવ્યું છે એ કયા કાળનું તો કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું અને કેવું તો કે હકારનું ટેબલ બરાબર તો આ પ્રમાણે આપણે અફર્મેટિવ અથવા તો અઝરેટિવ ટેબલ બનાવી શકીએ હેવ બીન અને આઈએનજીવાળું ક્રિયાપદ જ્યારે તમને વાક્યની અંદર હેવ કે હેઝ બીન આઈએનજીવાળું ક્રિયાપદ દેખાય એટલે તમારે મગજની અંદર નક્કી કરી લેવાનું કે આ છે એ ચાલુ પૂર્ણ વર્તમાનકાળ છે આઈએનજીવાળું ક્રિયાપદ છે એક આપણે ચાલુ કાળની અંદર ચાલુ વર્તમાનકાળ ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ ત્રણેયની અંદર આપણે આવ્યું હતું હેવ અને હેઝ છે એ આપણે પૂર્ણ વર્તમાનકાળની અંદર આવ્યું હતું પૂર્ણ વર્તમાનકાળ તો ચાલુ કાળની અંદર આઈએનજીવાળું ક્રિયાપદ પૂર્ણકાળની અંદર હેવ હેઝ અને આમાં વધારે મૂકવાનું છે આપણે બીન તો ચાલુ પૂર્ણ વર્તમાનકાળ છે એ હેવ હેઝ બીન પ્લસ આઈએનજીવાળું ક્રિયાપદ આ પ્રમાણે બને તો આ બન્યો આપણો અફર્મેટિવ હકારનો કોઠો આ જ કોઠાને જો આપણે નકારની અંદર ફેરવવો હોય આપણે હકારની જે વાક્યરચના છે કર્તા પ્લસ હેવ હેઝ પ્લસ બીન પ્લસ આઈએનજીવાળું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ તો કર્તા પ્લસ હેવ કે હેઝમાંથી હેવ પ્લસ બીન પ્લસ આઈએનજીવાળું ક્રિયાપદ વી પ્લસ હેવ પ્લસ બીન પ્લસ આઈએનજીવાળું ક્રિયાપદ એ પ્રમાણે દરેક પહેલો બીજો અને ત્રીજો ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ પર્સનની અંદર આ પ્રમાણે આપણે વાક્ય બનાવી શકીએ હકારની વાત કરી હવે આપણે જ્યારે નકાર કરીએ છીએ નેગેટિવ કરીએ છીએ ત્યારે આપણને યાદ જ છે બરાબર હકાર અફર્મેટિવમાંથી જ્યારે આપણે નેગેટિવ કરવાનું થાય ત્યારે આપણે શું કરીએ છીએ બધાને ખબર જ છે આ જે નેગેટિવ આપણે કરવું હોય નકાર કરવું હોય તો જે કોઈ પણ સહાયકારક ક્રિયાપદ આપેલું હોય એના પછી તમે નોટ મૂકી દેશો એટલે એ વાક્ય છે આપણું કેવું બની જશે નેગેટિવ બની જશે તો જો માત્ર ખાલી આપણે શું કર્યું તો કે નોટ મૂક્યું અને ક્યાં મૂકીએ છીએ એ જુઓ હેવ હતું તો હેવ પછી અહીંયા હેસ છે તો હેસ પછી અહીંયા હેવ છે તો હેવ પછી બહુવચનમાં હેવ જ હશે બરાબર તો એના પછી આપણે નોટ મૂકી દેવાનું છે એટલે એ વાક્ય છે આપણું કેવું બની જશે નકાર અને ગુજરાતીની અંદર નથી આવશે હું શીખવી રહ્યો નથી અમે શીખવી રહ્યા નથી તું શીખવી રહ્યો નથી તમે શીખવી રહ્યા નથી તે શીખવી રહ્યો નથી એટલે આ પ્રમાણે આપણે હકારમાંથી નેગેટિવ નકારની અંદર ફેરવી શકીએ ઓકે
आज वाक्य ने जो आपणे हकारमांथी नकार कर्युं ए ज प्रमाणे हकारमांथी जो आपणे एने प्रश्नार्थ करवो होय एटले के इंट्रोगेटिव करवो होय तो शुं करशुं आपणे प्रश्नार्थनी अंदर वाक्य रचना प्रमाणे आपणे शुं करीए छे हेव अने हेज ने आगळ लेवानुं छे જ્યાં હેવ આવતું હોય ત્યાં હેવને આગળ લઈ લેવાનું અને હેઝ આવતું હોય ત્યાં હેઝને આગળ લઈ લેવાનું આ એક વાક્ય છે અહીંયા હું બનાવી દઉં બરાબર પછી બધામાં ખાલી આપણે ઈશારા જ કરશું આમાં હેવ આગળ અને કરતા અહીંયા બરાબર ચાલો હવે શું કરશું તો કે હેવને આગળ લઈ લેવાનું છે વિના અહીંયા લઈ લેવાનું છે દરેક કાળની અંદર આપણે કરતા આવીએ છીએ આ નોટ કાઢી નાખીએ હેવને અહીંયા લઈ લઈએ યુને અહીંયા લઈ લઈએ આ નોટ કાઢી નાખીએ આ હેસ છે એને આગળ લઈ લઈએ હી છે એને અહીંયા લઈ લઈએ આ નોટ કાઢી નાખીએ આ હેસ છે એને આગળ લઈ લઈએ શી છે એને અહીં લઈ લઈએ આ નોટ કાઢી નાખીએ હેઝને આગળ લઈ લઈએ ઈટને અહીંયા લઈ લઈએ બરાબર છે ને ઇઝી અહીંયા હેવને આગળ વિને અહીંયા આ નોટ કાઢી નાખીએ હેવને આગળ યુ અહીંયા આ નોટ કાઢી નાખીએ હેવને આગળ ધે અહીંયા કેટલું સહેલું છે હે હકારમાંથી નકાર નેગેટિવ હકારમાંથી પ્રશ્નાર્થ ઇન્ટ્રોગેટિવ કેટલું સહેલું છે માત્ર યાદ રાખવાનું છે એક હકાર વાક્ય એની વાક્ય રચના એ યાદ રાખવું પડશે એના પછી એનું નકાર કરવું હોય તો સાવ સહેલું છે નોટ જ એક વધારાનું મૂકવાનું છે બીજું કશું કંઈ કરવાનું નથી એ પ્રમાણે પ્રશ્નાર્થ કરવું હોય તો પણ સહેલું છે માત્ર ખાલી ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની અંદર શું કરવાનું તો કે સહાયકારક ક્રિયાપદને આગળ લઈ લેવાનું છે બીજું કશું કંઈ કરવાનું નથી તો આ રહ્યો આપણો ચાલુપૂર્ણ વર્તમાનકાળ હવે પછી આપણે આગળના લેક્ચરની અંદર બીજા કાળ જોવાના છીએ બરાબર ચાલો જોઈ લ્યો